नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12માની અંદર ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર વિશે આપણે આજે અભ્યાસ કરીએ છીએ। આ વ્યવસ્થા તંત્રની અંદર પ્રશ્ન નંબર 4.5.4 એટલે કે સત્તાની સોંપણીના મૂળ તત્વો જે છે તે આપણે આજે સમજવાના છે। સત્તા સોંપણીના મૂળ તત્વો કેટલા છે તો કે 3, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ। એ પહેલા સત્તા સોંપણીનું મહત્વ તમે ભણી ગયા કે સત્તા સોંપણી કરવાથી ભાવિ સંચાલકોનું નિર્માણ થાય છે, અભિપ્રેરણ થાય છે, અંકુશનું કાર્ય સરળ બને છે, માહિતી સંચાર ઝડપી બને છે, ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે, વિકેન્દ્રીકરણ પણ તમે સમજી ગયા। તો વિદ્યાર્થી મિત્રો, સત્તા સોંપણીના લીધે શું ફાયદા થતા હોય છે તો કે વિશિષ્ટીકરણનો લાભ મળતો હોય છે એકમને। કેનો લાભ મળે છે? એકમને વિશિષ્ટીકરણનો લાભ મળે છે। સત્તા સોંપણીને કારણે ભાવિ સંચાલકોનું નિર્માણ થાય છે અને સત્તા સોંપણીના કારણે સત્તા સોંપણી કરે, સત્તાને જવાબદારીની સોંપણી કરે એટલે તમને ખબર છે ત્યારે એને વિકેન્દ્રીકરણ અપનાવ્યું કહેવાય। આમ હુકુમની એક વાક્યતા જળવાતી નથી। હુકુમ આપનાર ઘણા બધા વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની સોંપણી કરી દેવામાં આવતી હોય છે, પણ આના કારણે વિશિષ્ટ જ્ઞાનનો લાભ મળતો હોય છે એકમને। હવે સત્તા સોંપણી એટલે શું? તો સત્તા સોંપણીની જે વ્યાખ્યા છે એ તમને ખ્યાલ જ છે। સત્તા સોંપણી એટલે હુકમ આપવાનું અને આજ્ઞાપાલન મેળવવાનો અધિકાર એટલે સત્તા। જ્યારે સત્તા અને જવાબદારીની સોંપણીની વ્યાખ્યા બીજી વ્યાખ્યામાં કહેવામાં આવે તો તમે કહી શકો છો કે જવાબદારી અને સત્તાનું શું કરવામાં આવે છે તો કે સોંપણી કરવામાં આવે છે, બરાબર છે, અને ઉત્તરદાયિત્વનું સર્જન કરવામાં આવે જેને આપણે સત્તા સોંપણીના મૂળ તત્વ તરીકે ઓળખીએ છીએ। તો આ સત્તા સોંપણીના જે 3 પાયા છે, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ, એમાં તમને બોર્ડની અંદર દર વખતે મોટા ભાગે આ પ્રશ્ન પૂછાતો હોય છે એટલે તમારે ખાસ યાદ રાખવાનું। સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો તો તમારે 3 સમજાવવાના છે, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ। ઓકે, હવે આની અંદર એક ખાસ વસ્તુ, મોટા ભાગે વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે તો કે પહેલાં સત્તા લખે, પછી જવાબદારી લખે અને પછી ઉત્તરદાયિત્વ લખે આકૃતિની અંદર, તો એના માર્ક્સ કપાશે। હંમેશા પહેલાં શું લખવાનું? જવાબદારી, પછી શું લખવાનું? સત્તા, અને અંતે શું લખવાનું? ઉત્તરદાયિત્વ। આ 3ની અંદર જો પોઈન્ટમાં તમે સ્તંભ આડાવડા કરશો, સત્તા સોંપણીના 3 પાયા છે, આ શું છે? 3 પાયા। આ 3 પાયાને તમે આડાવડા ન લખી શકો, જો આડાવડા લખ્યા તો તમારો માર્ક 1 જશે। આ 3 માર્કમાં આકૃતિ પૂછાતી હોય છે અને વિગત લખવાની હોય છે। જ્યારે તમારે ખાસ યાદ રાખવાની, પહેલાં શું લખવાની? જવાબદારી, પછી જ લખવાની સત્તા અને અંતે ઉત્તરદાયિત્વ, પોઈન્ટ આડાવડા લખવાના નહીં। શા માટે? તો કે જવાબદારી જે છે એ જવાબદારી વેચાતી હોય છે, સત્તાની સોંપણી થતી હોય છે અને ઉત્તરદાયિત્વનું સર્જન થતું હોય છે, એટલા માટે પહેલાં વેચાય, પછી સોંપાય અને પછી એનું સર્જન થાય। ચોપડીમાં બંનેમાં સોંપણી આપેલું છે એટલે આપણે સોંપણી લખીએ છીએ, પણ જવાબદારી છે એ વેચાય, સત્તા છે એ સોંપાય અને ઉત્તરદાયિત્વનું શું થતું હોય છે? સર્જન થતું હોય છે। ઓકે, હવે એની માહિતી આપણે ક્રમસર મેળવીએ એટલે તમને વધુ સ્પષ્ટ ખ્યાલ આવી શકે। ચલો, આકૃતિ આવર્તી હોવી જોઈએ, આ રીતે દોરવાની। સત્તા સોંપણીના તત્વોની અંદર પહેલું જવાબદારી, પછી સત્તા અને અંતે ઉત્તરદાયિત્વ હોય છે। જવાબદારી વેચાય, સત્તા સોંપાય અને ઉત્તરદાયિત્વ ઉદ્ભવે, રેડી? હવે એની ડિટેલ્સ આપણે માહિતી મેળવશું, પહેલાં વાત કરશું જવાબદારી। કેનો? જવાબદારી એટલે શું? જવાબદારી એટલે જે કર્મચારીઓને કે કામદારોને જે કાર્યની સોંપણી કરી હોય, કેની સોંપણી કરી હોય? કાર્ય, એ કાર્ય પાર પાડવાની, શું? કાર્ય પાર પાડવાની ફરજ એટલે જવાબદારી। કોઈ પણ વ્યક્તિને તમે કોઈ કાર્ય પાર પાડવાની જે ફરજ આપો છો, કોઈ કાર્ય પાર પાડવાની એની ફરજ હોય છે એને એની જવાબદારી કહેવાય। તમને અહીંથી મેં કીધું હોય કે આની અંદર સત્તા સોંપણીના 3 પાયામાં પહેલાં જવાબદારી, પછી સત્તા અને અંતે ઉત્તરદાયિત્વ, પોઈન્ટ આડાવડા કરવાના નહીં, હવે તમારી ફરજ બને છે કે ધ્યાનમાં લેવું અને સત્તા પહેલાં ન લખવું, પહેલાં જવાબદારી જ લખવું, પછી સત્તા લખવું અને પછી ઉત્તરદાયિત્વ લખવું। આવી રીતે કોઈ પણ કાર્ય વ્યવસ્થિત રીતે પાર પાડવાની જે ફરજ હોય છે ને એને જવાબદારી કહેવાય। દરેક વ્યક્તિ જો પોતપોતાની જવાબદારી સારી રીતે નિભાવે ને
तो ક્યારેય કોઈ ખોટા પ્રશ્નો ઉદ્ભવતા નથી। હે પિતા હોય પિતા પોતાને પિતા તરીકેની જવાબદારી નિભાવે, માતા પોતાને માતા તરીકેની જવાબદારી નિભાવે, પુત્ર છે એ પુત્ર તરીકેની જવાબદારી નિભાવે, પુત્ર વધુ છે એની જવાબદારી નિભાવે, તો દરેક વ્યક્તિ જો પોતપોતાની જવાબદારી નિભાવે તો ક્યારેય ઝઘડાઓ થતા હોતા નથી। રેડી? તો અહીંયા જવાબદારીની વાત છે, એકમોની અંદર પણ એવું જોઈએ છે। માલિક એની જવાબદારી નિભાવે, કર્મચારીઓ એની જવાબદારી નિભાવે, અધિકારીઓ એની જવાબદારી નિભાવે, એટલે એકમમાં સારી રીતે કામ થતું હોય છે। આમ દરેક વ્યક્તિએ પોતાનું કાર્ય પાર પાડવાની જે ફરજ છે એ ફરજને આપણે શું કહેશું? જવાબદારી કહેશું। આ જવાબદારીના કારણે શું? તો કે એકમના માલિકો અને તાબેદારો વચ્ચે સંબંધો સ્થાપિત થાય છે। કોણ હુકમ આપશે અને કોણ હુકમનું પાલન કરશે એ નક્કી થાય છે। કેના કારણે? જવાબદારીને કારણે। જે વ્યક્તિને જે જવાબદારી સોંપી હોય એના કારણે સંબંધો સ્થાપિત થતા હોય છે। કોણ હુકમ આપનાર છે અને કોણ હુકમનું પાલન કરનાર છે તે સંબંધો સ્થાપિત થતા હોય છે જવાબદારીની સોંપણીના કારણે। આ જવાબદારીની સોંપણી છે એ સત્તા સોંપણીનું કેવું? તો કે પ્રથમ પગથિયું છે, પ્રથમ સોપાન છે, યાદ રાખજો। જવાબદારી કેવું? પ્રથમ સોપાન છે, એટલે પહેલાં જ લખવું, પહેલું પગથિયું છે। ચલો, આ જવાબદારીનો માર્ગ કઈ તરફ હોય છે? તો યાદ રાખજો, જવાબદારીનો માર્ગ જે છે એ નીચેથી ઉપર તરફ હોય છે। આ જે જવાબદારીનો માર્ગ છે ને એ નીચેથી ઉપર તરફ હોય છે, એટલે જવાબદારી દરેક તાબેદાર છે એ તરત જ ઉપરના અધિકારી હોય ને એને જવાબદાર હોય છે। અહીંયા એ જ વસ્તુ છે, આનો માર્ગ છે ને જવાબદારી ઉદ્ભવે કઈ રીતે? તો એનો નીચેથી ઉપર તરફનો માર્ગ હોય છે। કઈ તરફનો હોય છે જવાબદારીનો માર્ગ? નીચેથી ઉપર તરફ એનો માર્ગ હોય છે। બીજી વાત કરવામાં આવે તો આ જવાબદારી જે છે એ જવાબદારીના પ્રમાણમાં જ એને શું સોંપવામાં આવે છે? સત્તા સોંપવામાં આવતી હોય છે। એટલે કે જવાબદારી અને સત્તા બંને સરખા પ્રમાણમાં આવે, બંનેનું સમતોલન જળવાવું ખૂબ જ જરૂરી છે। જવાબદારી જેટલી સોંપવામાં આવી હોય એટલી સત્તા સોંપવામાં આવે, અને જેટલી સત્તા સોંપવામાં આવી હોય એટલી જ જવાબદારી સોંપવામાં આવતી હોય છે। કેમ? તો કે કોઈ વ્યક્તિને માત્ર ને માત્ર વધુ સત્તા સોંપી દેવાથી એને અહંકાર આવી જાય છે, હું પણ આવી જાય છે, આઈ એમ સમથિંગ એવું કંઈક થવા લાગે છે। કેમ? કે કોઈ પણ વ્યક્તિ પાસે જવાબદારી કાંઈ ન હોય ને માત્ર સત્તા હોય ને, એટલે એ ગર્વને કારણે અહંકારને કારણે એ સત્તાનો દુરુપયોગ કરતા હોય છે। એટલા માટે માત્ર સત્તા નકામી છે। માત્ર સત્તા સોંપવાની ન હોય સાથે સાથે શું પણ સોંપવામાં આવતું હોય છે? તો કે જવાબદારી પણ સોંપવામાં આવતી હોય છે। કોઈ પણ વ્યક્તિને માત્ર તમે જવાબદારી સોંપી દો અને સત્તા ન સોંપો તો એ સારી રીતે કામગીરી નિભાવી શકતા નથી। સમજાય છે? એટલે જવાબદારી અને સત્તા બંને સંતુલન જળવાવું ખૂબ જ જરૂરી છે, બંને સરખા પ્રમાણમાં સોંપવામાં આવે છે। સૌથી બેસ્ટ ઉદાહરણ અત્યારે કેવું હોય તો જવાબદારી શિક્ષકોને જવાબદારી સોંપી દેવામાં આવે છે, પણ શિક્ષકો પાસેથી સત્તા છીનવી લેવામાં આવેલી છે। હે, મારવાના નહીં, ઝાપટ નહીં મારવાની, અથવા તો કહે છે કે હાથ નહીં ઉપાડવાનો, એ સત્તા છે એ છીનવાઈ ગઈ છે। પહેલાં આપણે કહેવત હતી, છોટી વાગે છમછમ વિદ્યા આવે હમઝમ। જેટલા વિદ્યાર્થીઓને કે એ જે આપણા માતા પિતાને એને પૂછવામાં આવે ને તો કહે છે કે અમને શિક્ષકે બહુ માર્યા છે, અને બહુ માર્યા છે એમ કહીને એ હસતા હશે, એને માર્યા એટલા માટે જ હું આમ કર્યું એમ કહેતા હશે। એટલે કહેવાનો મતલબ, મારથી કોઈ એવી પરિસ્થિતિ એવું નથી બનતું, મારવાથી પણ બાળક છે એ ઘડાતું હોય છે મોટે ભાગે। આમાંથી કોઈ ભાગ્ય જ એવા વ્યક્તિ છે કે જેના માતા પિતાએ પોતાના બાળકને ન માર્યું હોય, અને જેના માતા પિતાએ બાળકને નહીં માર્યું હોય ને એ બાળક ખોટા રસ્તે હશે, પણ જેના માતા પિતાએ બાળકને મારેલું હશે, સર્વિસ કરી હશે, એ બાળક સાચા રસ્તે જ હશે। એને એના પિતા અંગેનો અહેસાસ હશે અને ઓને એના પુત્રને સારા રસ્તે દોર્યા અંગેનો આનંદ હશે। એટલા માટે એવું માત્ર જવાબદારી નકામી છે। કોઈ પણ વ્યક્તિને માત્ર તમે જવાબદારી સોંપી દો છો કે તમારે એને હાથે નહીં ઉપાડવો નહીં, એને ખીજાવવાનું નહીં, એમણામ તમારે કામ કરાવવાનું, એ કેવું બની જાય છે? અશક્ય બની જતું હોય છે। એટલે એને સત્તા પણ હોવી જોઈએ અને જવાબદારી પણ હોવી જોઈએ। એટલે જો સત્તા અને જવાબદારી બંનેનું સંતુલન જળવાય તો જ સારું પરિણામ મળતું હોય છે। આમ જવાબદારી અને સત્તા બંને સરખા પ્રમાણમાં હોય છે। માત્ર સત્તા સોંપી દેવાથી એને અહંકાર આવી જતો હોય છે, હું પણ આવી જતો હોય છે, ગર્વ આવી જતો હોય છે, અને માત્ર જવાબદારી સોંપી દો તો એ કામ સારી રીતે નિભાવી શકાતું નથી। એટલા માટે બંને સરખા પ્રમાણમાં સોંપવું પડતું હોય છે। આમ જવાબદારી કેવું સોપાન છે?
प्रथम सोपान छे। जवाबदारी एटले शुं? कोईपण कार्य पार पाडवानी फरज। एनो मार्ग कई तरफ छे? नीचेथी ઉપરની તરફ। સત્તા અને જવાબદારી બંને કેવા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં સોંપવામાં આવે છે, અને એના લીધે જ કોણ હુકમ આપશે અને કોણ હુકમનું પાલન કરશે એવા સંબંધો સ્થાપિત થાય છે। તો આ છે જવાબદારીનો પહેલો પોઈન્ટ। રેડી? ચાર પાંચ મુદ્દા છે, યાદ રાખી લેજો। ચલો બીજો પોઈન્ટ છે સત્તાની સોંપણી। શું છે? સત્તાની સોંપણી। હવે સત્તા એટલે શું? પહેલાં એની તમને વ્યાખ્યા આવડતી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો। સત્તા એટલે શું? સત્તા એટલે હુકમ આપવાનો, હુકમ આપવાનો, અને હુકમનો અથવા તો એની જગ્યાએ બીજો શબ્દ વાપરી શકો, આજ્ઞા પાલન મેળવવાનો અધિકાર। યાદ રાખજો, સત્તા એટલે શું? સત્તા એટલે હુકમ આપવાનો અને આજ્ઞા પાલન મેળવવાનો અધિકાર। એનો મતલબ સત્તા શું છે? તો કે સત્તા એક અધિકાર છે। કેવો અધિકાર છે? તો કે હુકમ આપવાનો અને હુકમ એટલે કે આજ્ઞાનું પાલન થયું કે નહીં તે જોવાનો અધિકાર, એટલે સત્તા। કોઈ પણ વ્યક્તિ માત્ર એમ કહી દે, હુકમ આપી દે, કામ થઈ જવું જોઈએ, એટલે વાત પૂરી થઈ જાય? ના, હુકમ આપ્યા પછી એ હુકમનું પાલન થયું કે નહીં જોવાનો એનો અધિકાર આપવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? સત્તા કહીએ છીએ। સત્તાના લીધે જ શિસ્ત જળવાતી હોય છે, સત્તાના લીધે જ અંકુશ રાખી શકો છો, અને સત્તાના લીધે જ હુકમ આપવાનો અને આજ્ઞા પાલન મેળવવાનો શું મળતો હોય છે? અધિકાર મળતો હોય છે। સત્તા હંમેશા જવાબદારીના પ્રમાણમાં સોંપવામાં આવતી હોય છે। આટલું ખ્યાલ છે, આગળ વધીએ। આ સત્તાનો માર્ગ કઈ તરફનો હોય છે? યાદ રાખજો, સત્તા છે એનો માર્ગ ઉચ્ચ સપાટીથી નીચેની સપાટી, તળ સપાટી તરફ હોય છે। સત્તા હંમેશા કઈ તરફથી હોય? ઉચ્ચ અધિકારીઓ છે એના તાબેદારોને સત્તા સોંપે, એ તાબેદારો છે એના તાબેદારોને સત્તા સોંપે, આમ એનો માર્ગ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ હોય છે। અને ક્રમશઃ ઉપરથી નીચે તરફ જાઓ એમ સત્તા ઘટતી જાય છે। શું ઘટતું જાય છે? સત્તા ઓછી થતી જાય છે। જેમ જેમ ઉપરની સપાટીએ જાઓ એમ સત્તા વધુ હોય, અને જેમ જેમ તળ સપાટીએ જાઓ એમ સત્તા ઓછી થતી જતી હોય છે। આમ ઉચ્ચ સપાટીથી નીચેની સપાટી તરફ આ સત્તા સોંપણીનો માર્ગ હોય છે, યાદ રાખજો। દાખલા તરીકે એમાં ઉદાહરણ આપેલું છે, કેવી કેવી સત્તાઓ સોંપવામાં આવે? તો કે શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા। શું? શિક્ષાત્મક પગલાં લેવાની, અમુક અધિકારીને શિસ્ત અધિકારી હોય એને શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા સોંપવામાં આવેલી હોય। કોઈ માર્કેટિંગ અધિકારી હોય તો એ માર્કેટિંગ માટે કેટલો ખર્ચ કરવો એને ખર્ચ કરવાની સત્તા સોંપેલી હોય। ઉત્પાદન અધિકારી હોય એને ઉત્પાદન અંગેના નિર્ણયો લેવાની સત્તા આપેલી હોય। સમજાય છે? કાચા માલની ખરીદી અંગેનો અધિકારી હોય એને કાચા માલની અમુક સમય સુધી કે જેટલા થાય એટલો વસ્તુની ખરીદી કરવાની સત્તા સોંપવામાં આવેલી હોય। આમ સત્તાની સોંપણી છે એ અલગ અલગ અધિકારીઓને એના કાર્યના આધારે, એની જવાબદારીના આધારે સત્તાની સોંપણી કરવામાં આવી હોય, અને આ સત્તા સોંપણી એ કેવું સોપાન છે? તો કે બીજું સોપાન રહેલું છે। પ્રથમ કયું? જવાબદારી। બીજું સોપાન કયું? સત્તાની સોંપણી। ઓકે, અને આગળ આપણે હવે ત્રીજું ભણશું। ત્રીજો પોઈન્ટ છે ઉત્તરદાયિત્વનું સર્જન। પહેલાં જ ઉત્તરદાયિત્વ એટલે શું વ્યાખ્યા દરેક વિદ્યાર્થીને આવડતી હોવી જોઈએ। ઉત્તરદાયિત્વ એટલે શું? તો કે ઉપરી અધિકારી તરતના, જે ઉપરી અધિકારી હોય છે ને, ઉપરી અધિકારીએ તાબેદારને ઉત્તર આપવાનું બંધન, એટલે ઉત્તરદાયિત્વ। હજી એકવાર પાછું રિપીટ કરું છું, તરતના ઉપરી અધિકારીએ તાબેદારને ઉત્તરો આપવાનું બંધન, એટલે ઉત્તરદાયિત્વ। યાદ રાખજો, દરેક ઉપરી અધિકારી જે છે એ પોતાના તાબેદારને ઉત્તર આપવા માટે બંધાયેલો છે, અને એને ઉત્તર આપવાનું શું રહેલું છે? બંધન રહેલું છે, જેને આપણે શું કહેશું? ઉત્તરદાયિત્વ તરીકે ઓળખીએ છીએ। ચલો વ્યાખ્યા પૂરી। આ ઉત્તરદાયિત્વનો માર્ગ કઈ તરફ હોય છે? તો કે ઉત્તરદાયિત્વનો માર્ગ નીચેથી ઉપરની તરફ હોય છે। કઈ તરફ હોય છે? નીચેથી ઉપરની તરફનો માર્ગ હોય છે। યાદ રાખજો, આ ઉત્તરદાયિત્વનું સર્જન થાય છે। આ ઉત્તરદાયિત્વ છે એ ઉત્તરદાયિત્વની અંદર દરેક અધિકારી છે એ ઉત્તર આપવા માટે બંધાયેલો છે, અને દરેક અધિકારી છે એ પોતાની જવાબદારીમાંથી ક્યારેય છટકી શકે નહીં, એટલે કે ભાગી શકે નહીં। ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો કે એક હિસાબી અધિકારી છે, કોણ છે? એક હિસાબી અધિકારી,
आ हिसाबी अधिकारीए पोताना हिसाबों लखवानुं कार्य कोने सोंप्युं तो के एकाउंटंट्स अधिकारीने ए कार्य सोंपे छे। बराबर, जो एकाउंटंट्स जे व्यक्ति एकाउंटंट्स छे ई व्यक्ति छे ई शुं लखे छे, हिसाबों लखवानी कामगीरी करे छे। हवे ई हिसाबोमां क्यांक भूल आवी, हिसाबोमां गोलमाल थयो के गोटाळा थया, तो हवे जवाबदार कोण? तो जे ऊपरी अधिकारी हतो, हिसाबी अधिकारी हतो, ई एम न कही सके कि मैं तो हिसाबों लखवानुं एकाउंटंट ने सोंप्युं हतुं एटला माटे एनी भूल छे, मारी भूल नथी, आवुं कही सके नहीं। कारण કે એ જે હિસાબો લખેલા છે, હિસાબો તપાસવાની, હિસાબોમાં ક્યાંય ભૂલ નથી એ જોવાની જવાબદારી કોની છે? તો કે હિસાબી અધિકારીની રહેલી છે। એટલે હિસાબી અધિકારી ક્યારેય બીજા માથે પોટલું ઢોળી શકે નહીં। એવી જ રીતે કોઈ પણ અધિકારી પોતાની જવાબદારીમાંથી ક્યારેય ભાગી શકતો નથી, બીજા માથે પોટલું ઢોળી શકતો નથી। દરેક અધિકારીએ પોતાના ઉત્તરો આપવાનું, પોતાના જવાબો આપવાનું, પોતાના કાર્ય ઉપર દેખરેખ રાખવાનું, એને બંધન છે, જેને આપણે કહીએ ઉત્તરદાયિત્વ। બરાબર છે? અને આ ઉત્તરદાયિત્વનું શું થતું હોય છે? તો કે સર્જન થતું હોય છે। ઓટોમેટિક એ ઉત્તરદાયિત્વ સત્તા અને જવાબદારીની સોંપણી તમે કરી હોય અને સત્તા અને જવાબદારીની સોંપણી કરો, ત્યાં ઓટોમેટિક ત્રીજું પગથિયું એટલે કે ઉત્તરદાયિત્વનું સર્જન થતું હોય છે। તો આમ છે જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ। જવાબદારી પ્રથમ સોપાન, જવાબદારી પ્રથમ સોપાન, સત્તા છે એ બીજું સોપાન, અને ઉત્તરદાયિત્વનું સર્જન થતું હોય છે ત્રીજું પગથિયું રહેલું છે। વ્યાખ્યા યાદ આવી જશે, જવાબદારી એટલે કાર્ય પાર પાડવાની ફરજ, સત્તા એટલે હુકમ આપવાનો અને આજ્ઞા પાલન મેળવવાનો અધિકાર, અને ઉત્તરદાયિત્વ એટલે ઉત્તર આપવાનું બંધન। બરાબર છે? હવે બીજી વાત કરવામાં આવે તો સત્તા અને જવાબદારી સરખા પ્રમાણમાં સોંપવામાં આવે છે। અહીંયા વાત કરવામાં આવે તો કે શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા ઉદાહરણ તરીકે, અહીંયા હિસાબી અધિકારીનું ઉદાહરણ તરીકે। માર્ગ કેવો હોય છે? તો કે જવાબદારીનો માર્ગ કેવો હોય? નીચેથી ઉપરની તરફ। સત્તાનો માર્ગ કેવો હોય? ઉપરથી નીચે તરફ। અને ઉત્તરદાયિત્વનો માર્ગ કેવડો હોય છે? તો કે નીચેથી ઉપરની તરફ હોય છે। હજી એકવાર, ઉત્તરદાયિત્વ અને જવાબદારીના નીચેથી ઉપરની તરફ માર્ગ હોય અને સત્તાની સોંપણીની અંદર ઉપરથી નીચે તરફનો માર્ગ હોય છે। રેડી? તો આ છે સત્તા સોંપણીના ત્રણ પાયા। અહીંયા તમારું ચેપ્ટર ચોથું શું થાય છે? તો કે પરિપૂર્ણ થાય છે। આખું ચેપ્ટર વ્યવસ્થિત આકૃતિ દોરી અને તમને સમજાઈ ગયું હશે, એમાં કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ ખાસ છે અને સત્તા સોંપણીના ત્રણ પાયા એ પણ ખાસ તમારે તૈયાર કરી નાખવાનો રહેશે। પાકા ચોપડામાં વ્યવસ્થિત આખું ચેપ્ટર ઉતારી લેશું, કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે રૂબરૂ મળવા ક્યારેક આવી શકો છો પ્રશ્નનું સોલ્યુશન માટે, અથવા ફોન દ્વારા પણ તમે વાત કરી શકો છો, સ્કૂલના નંબર તમારી પાસે હશે જ, ફોન કરી અને પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો છો। જય હિન્દ, જય ભારત।